પ્રણામ માધવ વિદ્યાલયના ઓનલાઇન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપને સ્ટાન્ડર્ડ ફાઈવમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં લિટર સ્ટેપ સેવન એટ નાઇનનો આજે અભ્યાસ કરીશું લિટલ સ્ટેપ સેવન એટ નાઇનમાં આપણને અહીંયા એક્ટિવિટી વન આપેલી છે કે જેમાં નીચેનું કાવ્ય સાંભળો દોહરાવો અને ગાઓ આપણને અહીંયા એક કાવ્ય આપેલું છે તો આ કાવ્ય આપણે શું કરવાનું છે ગાવાનું છે પહેલાં આપણે એનું એકવાર વાંચન કરીશું એમાં આવતા કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સનો અભ્યાસ કરીશું અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીશું આપણને અહીંયા જે એક્ટિવિટી આપેલી છે એનું નામ છે ધ કલરફુલ પીપલ કલરફુલ ફિફલ એટલે કે રંગીન લોકો કેવા લોકો રંગીન લોકો જેની આપણે આજે ચર્ચા કરીશું આઈ નો યુ આઈ નો યુ યુ આર મિસ્ટર બ્લુ અહીંયા ધ્યાન આપજો હું જે શબ્દનો ઉચ્ચાર કરું છું એ ખાસ તમારે સમજવાનો છે આઈ નો યુ યુ આર મિસ્ટર બ્લુ યોર ગાર્ડન ઇઝ ક્લીન आर यू मिस ग्रीन योर गार्डन इज क्लीन आर यू मिस ग्रीन सेम ही हेल्लो ओ मिस्टर यलो सेम ही हेल्लो ओ मिस्टर येलो कूल डाउन योर हैड कूल डाउन योर हेड डोंट लेट इट रेड એમ આઈ રાઈટ રિપ્લાય મિસ્ટર વાઇટ યસ 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 વિથ યોર મિસ બ્લેક અહીંયા મિસ્ટર બ્લેક આપેલું છે એની જગ્યાએ આપણે મિસ બ્લેક કરી દઈશું એમ એસ મિસ બ્લેક હવે આપણે જોઈએ તો આપણને અહીંયા જે કાવ્ય આપેલું છે એના હવે વર્ડ્સ જોઈશું આપણે તો વર્ષમાં જુઓ આપણને આપેલું છે કલરફૂલ સી ઓ એલ ઓયુઆર એફયુએલ કલર અને ફૂલ બે સ્પેલિંગ ભેગા આપેલા છે તો પહેલાં તમારે કલરનો સ્પેલિંગ અને પછી એફયુએલ ફૂલ કલરફુલ એટલે કે રંગીન પીપલ પીપલ એટલે કે લોકો એક જ વ્યક્તિ હોય તો આપણે પર્સન કહી શકીએ પી ઈ આર એસઓએન પર્સન એટલે કે એક જ વ્યક્તિને આપણે કહી શકીએ પરંતુ આ એનું બહુવચન છે પીપલ પીઈ ઓ પી એલ ઇ પીપલ એટલે કે લોકો ઘણા બધા લોકો જે હોય એને આપણે કહી શકીએ કે પીપલ ટુ નો નો એટલે કે જાણવું અહીંયા કે જે આપેલો છે એનો ઉચ્ચાર થતો નથી સ્પેલિંગમાં કે લખી શકીએ પરંતુ ઉચ્ચારમાં આપણે નો ના લખી શકીએ પરંતુ નો કે એનો નો કે એનો ડબલ્યુ નો એટલે કે જાણવું બી એલ યુ ઇ બ્લ્યુ એટલે કે ભૂરું ગાર્ડન એટલે કે બગીચો ટુ સે એ સેવાય સે એટલે કે કહેવું આપણે કોઈ વ્યક્તિને શબ્દો કહેતા હોય અથવા કઈક કહેવા જતા હોય એટલે કે સે હેલો કેમ છો આપણે બધાને મળીએ ત્યારે કહીએ છીએ હેલ્લો ટુકુલ ટુકુલ એટલે કે ઠંડુ કરવું અહીંયા બાજુમાં ટુ કુલનું ગુજરાતી શું થશે ઠંડુ કરવું હેડ હેડ એટલે કે માથું રેડ એટલે કે લાલ આપણે જે લાલ કલર કહીએ છીએ રેડ એટલે લાલ રાઈટ આર જી એચ ટી રાઈટ એટલે કે બરાબર સાચું ટુ રિપ્લાય એટલે કે ઉત્તર આપવું આર પીએલ વાય રિપ્લાય એટલે કે ઉત્તર આપવો વ્હાઈટ એટલે કે સફેદ અને બ્લેક એટલે કે હવે આપણે કેટલાક કરી દેવાના છે અને આ કલર્સના નામ આપણે જ્યારે ઓનલાઈન ક્લાસ લઈશું એટલે હું બધાને પૂછીશ એકવાર તો મેં પૂછ્યા જ છે પણ ફરીથી હું તમને બધાને આ કલર્સના નામ પૂછીશ તો તમારે આ કલર્સના નામ બધાએ લખીને તૈયાર કરવાના રહેશે હવે આપણે જોઈએ આગળ તો કાવ્યનું હવે આપણે ગુજરાતી કરીશું આઈ નો યુ હું તમને ઓળખું છું યુ આર મિસ્ટર બ્લુ તમે શ્રી ભૂરા છો અથવા ભૂરાની જગ્યાએ તમે બ્લ્યુ પણ લખી શકો હું તમને ઓળખું છું તમે શ્રી ભૂરા છો ગાર્ડન ઇઝ ક્લીન એટલે કે તમારો બગીચો સ્વચ્છ છે યુ આર મિસ ગ્રીન શું તમે કુમારી ગ્રીન છો અથવા શું તમે કુમારી લીલી છો સેમી હેલ્લો મને હેલો કહો ઓ મિસ્ટર યલ્લો મને હેલો કહો ઓ મિસ્ટર યલ્લો એટલે કે ઓ શ્રી પીરા ઓ શ્રી પીરા મને હેલો કહો કુલ ડાઉન યોર હેડ તમારું માથું ઠંડુ કરો ડોન્ટ લેટ ઇટ રેડ તેને લાલ થવા ન દો અથવા તેને લાલ ન થવા દો એમ આઈ રાઈટ હું સાચું કહું છું પ્રશ્ન પૂછે છે તમને એમાં રાઈટ હું સાચું કહું છું રિપ્લાય મિસ્ટર વાઈટ શ્રી સફેદ ને પ્રશ્ન પૂછે છે કે હું સાચું કહું છું ઉત્તર આપો રિપ્લાય એટલે કે ઉત્તર આપો શ્રી વાઈટ હું સાચું કહું છું ઉત્તર આપો શ્રી વાઈટ યસ 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 એટલે કે હા 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 વિથ યુ એટલે કે તમારી સાથે મિસ બ્લેક

અહીંયા આપણને આપેલું છે બી કે તો અહીંયા જુઓ બી કે એટલે બ્લેક અહીંયા ઓ આપેલો છે ઓ એટલે કે ઓરેન્જ આર આપેલો છે તો આર એટલે રેડ પછી અહીંયા જી આપેલો છે જી એટલે ગ્રીન વાય એટલે યલ્લો અને આર એટલે રેડ અને બી એલ એટલે કે બ્લુ બી એલ એટલે કયો કલર બ્લુ કલર તો આ આપણને નિશાની આપેલી છે કલર પ્રમાણે તો અહીંયા આપણને દડામાં જે બોલ આપેલો છે એમાં આપણે બી કે લખેલું છે તો આપણે અહીંયા જે બે ભાગ છે આ વચ્ચેનો સફેદ જે ભાગ છે એમને એમ રહેવા દેવાનો અને આજુબાજુ આપણે કયો કલર પૂરીશું બ્લેક તો અહીંયા આપણે નીચે જુઓ શું લખેલું છે આપણને અહીંયા વાક્ય આપેલું છે કે ધીસ ઇઝ અ બ્લેક બોલ કેવો બોલ છે કારો બોલ એટલે કે કારો દડો છે

કાઇટ આપેલો છે શું આપેલું છે કાઈટ તો ધીસ ઇઝ અ રેડ કાઇટ છેલ્લે આપણને આપેલું છે શું આપેલું છે આપણને તો સનફ્લાવર એટલે કે સૂર્યમુખી આપેલું છે તો એક કેવા કલરનું હોય છે યલ્લો કલરનું તો આપણે અહીંયા લખી શકીએ ધીસ ઇઝ અ યલ્લો ફ્લાવર ફ્લાવરનો સ્પેલિંગ બધાને આવડતો હોવો જોઈએ એફ એલ ઓ ડબલ્યુ ઇ આર અહિયાં પર્સ નો સ્પેલિંગ થશે પીયુ આર એસ ઇ કાઇટ નો સ્પેલિંગ થશે કે આઈ ટી ઈ અને ફ્લાવરનો એફ એલ ઓ ડબલ્યુ ઇ આર હવે આપણે આગળ જોઈએ બીજા કેટલાક ચિત્રો આપેલા છે આપણને અહીંયા તો આમાં જી કોડ આપેલો છે આપણને તો જી જી એટલે કયો કલર ગ્રીન કલર તો અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે શેનું આપેલું છે લીફ એક જ પાંદડું છે એટલે લીફ અને બહુવચન બે પાંદડા હોય તો લીફ એલ ઇ એ વી એસ કારણ કે એફ નું શું થઈ જશે વી થઈને ઈ એસ લાગશે આપણે બહુવચનના નિયમો શીખીશું ત્યારે તમને એની સમજ આપીશું તો અહીંયા આપણે શું લખીશું ધીસ ઇઝ અ ગ્રીન લીફ પછી અહીંયા આપણને મોબાઈલ આપેલો છે મોબાઈલ નો સ્પેલિંગ શું થશે એમ ઓ બી આઈ એલ ઇ દિસ ઇઝ અ બ્લેક મોબાઈલ અહીંયા વાક્ય શું લખીશું આપણે ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ હવે આપણને અહીંયા શર્ટ આપેલો છે અને કોડ કયો આપેલો છે વાય એટલે કે યલો તો ધીસ ઇઝ અલો શર્ટ શર્ટ નો સ્પેલિંગ થશે એસએચરટી બાજુમાં આપણને ફ્રોક આપેલું છે અને એમાં આપેલું છે બ્લુ બી એલ આપેલો છે કોડ આપણને અહીંયા દેખાય છે ને આમાં બી કે હતો અને આમાં છે બ્લુ